પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 10 નવેમ્બર 2023 અને શુક્રવારનો દિવસ. આ નવા દિવસની ભેટને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન જે આપણે જોવા માગીએ છીએ એ ગીતશાસ્ત્ર તેનો 30મો અધ્યાય અને 9મી કલમ ત્યાં પ્રશ્ન છે કે જો હું કબરમાં જાઉં તો મારા મરણથી 100 લાભ થાય. બીજા અર્થમાં કે જો હું મરણ પામું તો શું ફાયદો થવાનો છે? હવે આ પ્રશ્ન પહેલાં 3 કલમમાં અને આગળ જે જણાવવામાં આવ્યું છે કે દાઉદ જાણે કે મરણ તોલ બીમાર હતો અને એને સાજાપણું મળ્યું છે, પ્રભુએ એને જીવતો રાખ્યો છે, કબરમાં પડવા દીધો નથી, મરણ પામવા દીધો નથી, પરંતુ બચાવ્યો છે. અને ત્યારે આ શબ્દ કહે છે, આ પ્રશ્ન કહે છે કે જો હું કબરમાં જાઉં તો મારા મરણથી 100 લાભ થાય. હવે સામાન્ય રીતે આ પ્રશ્ન જો દુન્યવી વાનાની ભાષામાં સમજવામાં આવે, દુન્યવી માન્યતા પ્રમાણે સમજવામાં આવે તો એનો અર્થ જુદો જ થાય છે. કુટુંબમાં, ફેમિલીમાં બાપનું મરણ થાય તો બાળકોને મિલકત મળે અને વારસામાં જે એમને છે એ બધું મળે. કોઈ વ્યક્તિ સત્તા પર છે અને સત્તા પર રહેનાર વ્યક્તિ મરણ પામે તો બીજા કોઈ વ્યક્તિને એ સત્તા મળી શકે એવો ફાયદો થાય. સરકારી નિયમમાં પહેલાં એવું હતું કે સરકારી કર્મચારી જો ચાલુ ડ્યુટીએ મરણ પામે તો એના વારસદારને નોકરી આપવામાં આવે, એટલે મરણ થાય તો વારસદારને નોકરી મળે એ ફાયદો થતો હતો. પતિ અને પત્ની છે, બંનેમાંથી કોઈ એક મરણ પામે છે તો લગ્નનો કરારનો ત્યાં અંત આવી ગયો, બીજા લગ્ન કરી શકે છે. એવી બાબત છે કે જ્યારે કોર્ટમાં આરોપી મરણ પામે ત્યારે એના સંબંધી બધું જ ફૂલ સ્ટોપ મુકાઈ જાય છે. એટલે દુનિયાવી રીતે કોઈક વ્યક્તિ મરણ પામ્યો છે એનાથી કોઈકને એક રીતે લાભ થતો હોય છે. પણ આ પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં દુન્યવી રીતે સમજવાનો નથી, પરંતુ આત્મિક રીતે સમજવાનો છે પ્રશ્ન. આત્મિક રીતે પાઉલ પ્રેરિત ફિલિપીઓની મંડળીને પત્ર લખે છે 1 અધ્યાય અને 21મી કલમમાં, જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ, મારા મરણથી મને લાભ થશે એવું કહેવા માગે છે. હું જીવતો રહીશ તો પ્રભુમાં જીવીશ, પ્રભુની સેવા કરીશ, પણ મરણ પામીશ તો મને લાભ જ થવાનો છે. કયો લાભ? પ્રભુની પાસે જવાનો લાભ થશે, પ્રભુને મળવાનો લાભ થશે. એટલે વિશ્વાસ કરનાર વ્યક્તિ, જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એના માટે મરણ એ તો લાભદાયક જ છે. દાઉદ કહે છે અહીંયા, જો હું કબરમાં જાઉં તો મારા મરણથી 100 લાભ થાય, 100 ફાયદો થાય. પરંતુ પ્રભુના વચનો પ્રમાણે કે જ્યારે વ્યક્તિ વિશ્વાસ કરીને મરણ પામે છે તો એને લાભ જ છે, એ લાભ છે. કારણ કે પૃથ્વી પરના જીવનનો અંત આવી ગયો છે, પણ મરણ પછી બીજું જીવન છે એ એને મળવાનું છે, એ એની આશા છે, અને એ આશામાં આગળનું જીવન જીવવાનું હોય છે.
એ આશામાં પૃથ્વી પરનું આગળનું જીવન આપણે જીવતા હોઈએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે મારા મરણથી કોને ફાયદો? મારા મરણથી જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતે મેં સ્વીકારે છે તો મને જ ફાયદો થવાનો છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે તો તમને જ ફાયદો થવાનો છે. સગા સંબંધીઓને કુટુંબીજનોને કોઈ ફાયદો નથી, બાઇબલ કહે છે. અને એ વિશ્વાસમાં પ્રશ્નનો આશીર્વાદ અને સમજ શક્તિ દોરવણી પ્રભુ આપણ સર્વને આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. આજનો નવો પ્રશ્ન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપી આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામે. આમેન.